मित्रों वैदक विद्या चैनल में हूँ तमारू हार्दिक स्वागत करूँ छू। अमारो वीडियो आपने जो पसंद आवे तो लाइक करजो, शेयर करजो, सब्सक्राइब करजो अने पेलू बेल आइकन दबावानू भूलशो नहीं। हूँ आज मित्रों तमने जे बात करवा मागू छू ते एसिडिटी विषय बात करवा मागू छे। अमुक खोराक तमे खाधा करशो, अमुक वस्तुनू एक धारू सेवन कर्या करशो तो एसिडिटी वाली व्यक्तिओने ते नड़तर रूप छे। आ बधुं जो खाधा करशो तो 100% एसिडिटी वधी जाय छे, तो तेना विषे हूँ तमने बात करीश। आजना समय में मित्रों नानाथी लईने मोटा सुधी सौ कोई ने एसिडिटी नी समस्याओ होय छे। एनुं मुख्य कारण छे आपणो आहार, आपणो स्वभाव अने अनुकूल न आवे एवुं वातावरण। हमेशा आपणने जे अनुकूल आवे एवा वातावरणमां ज बेसवुं जोईए। आपणने क्यांय न गमतुं होय, आपणने क्यांय चित्त न ચોટતું હોય તો પણ એસિડિટી વાળી વ્યક્તિઓને એસિડિટીમાં વધારો થતો જોવા મળ્યો છે। ખાવાના શોખીનો મોટા ભાગના એસિડિટીની સમસ્યાઓથી પીડાતા જ હોય છે। અનેક ફરિયાદો કર્યા કરતા હોય છે, જેવી કે પેટમાં બળ્યા કરે, ખાવાનું પચતું નથી, ઓડકાર આવ્યા કરે, છાતીમાં બળતરા થાય, પગના તળિયા બળ્યા કરે, ઊંઘ બરાબર ન આવે, રાત્રે પડખા આમથી તેમ ફરિયાદ કરતું રહેવું પડે, અથવા તો ઊંઘ આવી જાય તો અધવચ્ચેથી ઊંઘ ઉડી જાય, ગુસ્સો આવ્યા કરે, નબળાઈ જેવું લાગ્યા કરે, શરીર ગારા જેવું લાગ્યા કરે, ખાવાનું મન ન થાય, અથવા તો થોડુંક ખાઈ લીધું હોય તો પેટ ભર્યું ભર્યું લાગે, પેટ ભારે લાગે, કામમાં જીવ ન ચોટે, આળસ આવ્યા કરે, કામ કરવામાં રુચિ ન થાય, અરુચિ થાય, બગાસા આવ્યા કરે, શરીર વધે જ નહીં, એટલે કે આપણે કોઈ પણ પૌષ્ટિક આહાર ખાતા હોય તો પણ શરીરનું વજન ન વધે। આમાંથી કોઈ પણ સમસ્યાઓનો ભોગ એસિડિટીવાળી વ્યક્તિઓ બનતા જ હોય છે। આમાંથી કોઈ પણ એમને પ્રોબ્લેમ્સ, આ મેં તમને જે કારણો જણાવ્યા એમાંથી કોઈ પણ પ્રોબ્લેમ્સ એમને હોય જ છે। આ બધાનું કારણ મુખ્યત્વે એસિડિટી એટલે કે અમ્લપિત્ત। અમુક ખોરાક એક ધારો ખાવાથી અથવા એસિડિટી હોવા છતાં પણ એ ખોરાક સતત ખવાતો રહે તો એસિડિટીની સમસ્યામાં વધારો જ થતો જોવા મળ્યો છે। તો એને ઘટાડવા શું કરવું, એસિડિટીને મટાડવા માટે શું કરવું જોઈએ અને તે ઘર બેઠા જ શું કરવું જોઈએ, તો પ્રથમ હું તમને અમુક વસ્તુ એવી જણાવવા માગું છું કે આ બધું તમે ખાધા કરશો તો એસિડિટી વધ્યા કરશે, તો તે ખોરાક, તે ફળો, તે ફ્રૂટ આ બધું ખાવાનું આપણે બંધ કરવાનું છે। એસિડિક ખાદ્યો અનેક છે, તેમાંના આજે જે આપણે નડે છે એસિડિટીવાળી વ્યક્તિઓને જે નડતરરૂપ થાય છે તેના વિશે માહિતી આપીશ। એક તો ખાટા ફળો ખાવાના બિલકુલ બંધ કરવા જોઈએ। તો ખાટા ફળો કેવા, તો કે સંતરા, મોસંબી, માલ્ટા, પાઇનેપલ, ખાટી દ્રાક્ષ અને લીંબુ, આ પ્રકારની ખટાશ એસિડિટીવાળી વ્યક્તિએ બંધ કરી દેવી જોઈએ। ખાટા ફળોના જ્યુસ પણ નથી પીવાના, કારણ કે ખાટા ફળોના જ્યુસ પીવાથી પણ એસિડિટીમાં વધારો થશે। કાચી કેરીની સિઝન હાલ શરૂ થશે, હમણાં ઉનાળો આવી ગયો છે, કેરીની સિઝન આવી ગઈ છે, હાલ કાચી કેરી ખાવાનું શરૂ થશે, પણ એસિડિટી જે વ્યક્તિને હોય તેને કાચી કેરી ખાવાની નથી। તો હવે તમને લોકોને એવો પ્રશ્ન થશે તો પાકેલી કેરી ખવાય, હા પાકેલી કેરી તમે ખાઈ શકો છો, પાકેલી કેરીથી એસિડિટી વધતી નથી, પરંતુ કાચી કેરી ખાવાની નથી। મેંદો, યીસ્ટના ઉત્પાદનો, આથવેલો ખોરાક, તો કે આથવેલો ખોરાકમાં શું શું આવે, તો કે ખાટા ઢોકળા, ઇડલી, હાંડવો, ઉત્તપમ, ઢોસા, વધારે તેલમાં તળેલી ભાજી, ફ્રાઈડ ભાત, એટલે કે ભાત પણ અત્યારે વઘારેલા ભાત લોકો ખાય છે, આ પ્રકારેનો કોઈ પણ ખોરાક એસિડિટીથી પીડાતી વ્યક્તિઓએ ખાવાનો નથી। આ બધું તમે ખાવાનું બંધ કરી દેશો તો પણ ધીરે ધીરે એસિડિટી કાબૂમાં આવી જશે। ખાટા દહીં છાશ કે ખાટા યોગર્ટ બંધ કરી દેવા જોઈએ, કેમ કે ખટાશ ખાવાથી એસિડિટીમાં વધારો થતો જોવા મળ્યો છે। અનેક દર્દીની ફરિયાદો રહ્યા જ કરે છે, માટે આ બધું બંધ કરી દેવું જોઈએ। અમુક દર્દીઓ તો એમ પૂછ્યા કરે છે કે દહીં અને છાશ પણ નડે, છાશ હું નહીં પી શકું, અથવા તો છાશની હેબિટ હોય છે કે છાશ વગર તેમને ચાલે જ નહીં, પરંતુ એસિડિટીવાળી વ્યક્તિઓએ છાશ કે દહીં પીવાના નથી, અને જો રહી જ ન શકતા હોય તો થોડી અમથી છાશ, એમાં પાણીનું પ્રમાણ વધારે, તેવી મોળી છાશ પીવાની, જેનાથી આપણને એસિડિટીની સમસ્યામાં વધારો નહીં બલકે ઘટાડો થતો જોવા મળે। બેકરીની આઇટમમાં શું શું, તો કે બ્રેડ અને કેક પણ બંધ કરી દેવા જોઈએ,
જ્યાં સુધી એસિડિટી કાબૂમાં ન આવે ત્યાં સુધી બ્રેડ અને કેકનું સેવન ન કરવું જોઈએ, મેંદો ન ખાવો જોઈએ, કારણ કે બ્રેડ અને કેક મેંદામાંથી બને છે. ખાટા અથાણાના શોખીન, તો કે ખાટા અથાણાના શોખીનો જે હોય ને તેને ભરપૂર તેલમાં બનેલા અથાણા ખાવાની ટેવ હોય છે. કાચી કેરીનું અથાણું તેમાં બહુ જ ફેવરિટ અથાણું છે લોકોનું, પરંતુ આ પ્રકારના ખાટિયા અથાણા બંધ કરી દેવા જોઈએ, કારણ કે ખાટા અથાણા ખાવાથી તેમાં તેલ પણ હોય છે અને આ બંને ખાશો તો એસિડિટીમાં વધારો થતો જોવા મળશે, માટે ખાટા અથાણાનો ત્યાગ કરવો જોઈએ. પ્રોસેસ કરેલા ખાદ્યો તથા ખૂબ રિફાઇન્ડ કરેલા ખાદ્યો, આ બંને ખાદ્યો પણ બંધ કરવા જોઈએ અથવા તો એકદમ વિવેકમાં ઉપયોગ કરવો જોઈએ. તળેલા, મસાલેદાર, ચટાકેદાર અને તીખા ખાદ્યો એસિડિટીવાળી વ્યક્તિઓએ બંધ જ કરી દેવા જોઈએ અને તેનાથી દૂર જ રહેવું જોઈએ. તીખું તો બિલકુલ ન ખાવું જોઈએ, કારણ કે તીખું ખાવાથી એસિડિટી વધી જાય છે, માટે તીખું ક્યાં તો બિલકુલ ખાવાનું બંધ કરો, ક્યાં જો રહી જ ન શકતા હોય તો એકદમ ઓછું તીખું ખાવાનું છે. હંમેશા આપણા શરીરને નિરોગી રાખવું હોય તો ષડરસ એટલે કે 6 રસો આપણા શરીરમાં જવા જ જોઈએ, પણ માપમાં લેવાનું કહ્યું છે. કોઈ પણ એક રસ એક ધારો વધુ પ્રમાણમાં લેવાથી નાના મોટી બીમારી આવ્યા જ કરશે, માટે 6 રસનું પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. ચા કોફી તો સદંતર બંધ કરવી જોઈએ દરેક લોકોને, અથવા તો મોટા ભાગની વ્યક્તિઓ ઉઠીને ચા કોફીથી શરૂઆત કરતા હોય છે, પરંતુ ચા કોફી એસિડિક ખાદ્યોમાં આવે છે. એસિડિટીવાળી વ્યક્તિઓએ ચા કોફી ન પીવી જોઈએ. કેટલાક લોકોમાં મેં જોયું છે કે ચા કોફીની એક ફેશન થઈ ચૂકી છે, ચા મંગાવે અને બધા લોકો ભેગા મળીને પીવે, વારંવાર ચા મંગાવવાની ટેવ હોય છે, પરંતુ આ બધા લોકો ચા કોફીથી દૂર રહે, કારણ કે ચા કોફી પીવાથી એસિડિટીમાં વધારો થશે. આની જગ્યાએ તો કે શું પીવું, ચા કોફી નહીં તો એની અવેજીમાં શું, તો કે નારિયેળ પાણી પીવું જોઈએ, ફળોના જ્યુસ પીવા જોઈએ. આ બધું આપણા શરીરને પ્રફુલ્લિત રાખશે, નિરોગી રાખશે અને આપણા શરીરમાં વિટામિન, કેલ્શિયમ, ખનિજ ક્ષારોની ઉણપ પણ પૂરી કરશે. કૃત્રિમ ગળપણનો ત્યાગ કરવો જોઈએ, તો કે કૃત્રિમ ગળપણ એટલે કે ઉપરથી જે કેમિકલો દ્વારા ગળપણ આપ્યું છે, જે ખાદ્યો પ્રોસેસ કરેલા જે ખાદ્યો અમુક એ પ્રકારના હોય છે કે જેમાં કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેવા પ્રકારના કૃત્રિમ ગળપણનો ત્યાગ કરવો અથવા કૃત્રિમ ગળપણ ખાદ્યોનો પણ ત્યાગ કરવો જોઈએ. ખાટા શરબત કે કોલ્ડ ડ્રિંક્સ ન પીવા જોઈએ. હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ છે, ઉનાળો આવે એટલે કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ આવું બધું લોકો ખાતા પીતા હોય છે, પરંતુ જે એસિડિટીની સમસ્યાઓથી પીડાય છે તેવા લોકોએ ખાટા શરબત કે કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ પીવાના નથી, એ તે એસિડિક હોય છે, તેનાથી એસિડિટી વધી શકે છે. લીલું તથા સૂકું મરચું તો મોટાભાગના લોકોને પ્રિય હોય છે અને ખાસ મોટી ઉંમરના લોકોને મરચા વગર ચાલતું પણ નથી, પરંતુ એસિડિટી અમ્લપિત થી પીડાતી વ્યક્તિઓએ લીલું કે સૂકું મરચું, લાલ મરચું, કોઈ પણ મરચું ખાવાનું નથી. આ પ્રકારના મરચા ખાશો તો પણ એસિડિટી વધશે, મળમાર્ગમાં પણ ક્યારેક બળતરા થશે, પગના તળિયા બળશે, માથું ભારે ભારે લાગશે, અડધું માથું દુખશે, આવા બધી સમસ્યાઓ થઈ શકે છે, માટે આ પ્રકારના મરચાથી પણ દૂર રહેવું જોઈએ. મરી અને લવિંગનું પણ સેવન ન કરવું જોઈએ. મરી અને લવિંગ કફને તોડનાર છે એ બહુ સત્ય વાત છે, પરંતુ ગરમ તાસીર ધરાવતી વ્યક્તિને તે નડતરરૂપ છે, માટે મરી અને લવિંગનું સેવન એસિડિટીવાળી વ્યક્તિ બિલકુલ ન કરે. લસણ ડુંગળી વગર તો મોટાભાગની રસોઈ બનતી જ નથી, પરંતુ લસણ અને ડુંગળી પણ એસિડિટીથી પીડાતી વ્યક્તિઓએ તેનો ઉપયોગ ક્યાં તો વિવેકમાં કરવો, ક્યાં તો બિલકુલ નહીવત કરવો જોઈએ. લસણ અને ડુંગળી વગર તમે શાક અથવા તો રસોઈ બનાવી શકો તો ખૂબ જ સારું રહેશે, કારણ કે તમારી એસિડિટી પણ કાબૂમાં રહેશે. રીંગણા, ટમેટા, ચોળી, સરગવો આ બધી શાકભાજી પિત્ત એટલે કે એસિડિટી વધારનાર હોવાથી ન ખાવી જોઈએ. એસિડિટી સાથે જો ગેસ રહેતો હોય તો બટેટા અને શક્કરિયા પણ ન ખાવા જોઈએ. મેં આપને જે વાત કરી તે બધી જો સમસ્યા હોય તો મેં રીંગણા, ટમેટા, ચોળી, સરગવો, બટેટા અને શક્કરિયા આ પ્રકારની વસ્તુઓ ખાવાની બિલકુલ ના પાડી છે, કારણ કે તમારે એસિડિટીને મટાડવાની છે અને જો એસિડિટી ઘર બેઠા મટાડવી હોય તો સૌ પ્રથમ આ પ્રકારના ખાદ્યો બંધ કરવાના છે કે જે આપણને એસિડિટી વધારે છે. કોકાયુક્ત ખાદ્યો પણ ન ખાવા અને વિનેગરયુક્ત સોસ કે અન્ય આઈટમો પણ ન ખાવી જોઈએ. આ બધી વસ્તુનું ધ્યાન રાખશો તો પણ એસિડિટી સહેલાઈથી આપણને ઘરે જ મટી જશે.
એસિડિટી વાળી વ્યક્તિને થોડાક બીજા પણ સૂચનો આપવા માંગુ છું। ખાવા પીવાની સાથે સાથે બીજું શું ધ્યાન રાખવું? એક તો એસિડિટી વાળી વ્યક્તિઓએ હંમેશા રાજી રહેવાનું છે। જે લોકો હંમેશા રાજી રહે છે તેને મોટા ભાગે રોગો થતા જ નથી। રાજી રહેવું, નમ્ર રહેવું અને નિરોગી રહેવું આ આપણી સુખની ચાવી છે। હંમેશા નમ્ર અને વિવેકી રહેવાનું કહ્યું છે। ગુસ્સાનો ત્યાગ કરવાનો છે, ગુસ્સો બિલકુલ કરવાનો નથી। ગુસ્સો આપણને રોગો તો વધારે છે પરંતુ આપણા જીવનને પણ નષ્ટ કરી નાખે છે, આપણું કેરિયર પણ બરબાદ કરી નાખે છે। ઈર્ષ્યા અદેખાઈ બિલકુલ ન કરવી જોઈએ। જે લોકો ઈર્ષ્યા અદેખાઈ કરે છે તેવી વ્યક્તિઓને પણ એસિડિટીની સમસ્યામાં વધારો થતો જોવા મળે છે। જમીને થોડું ચાલવું જોઈએ। જમીને થોડું તમે ચાલશો તો તમને ખાવાનું બરાબર પચી જશે અને એસિડિટી પણ નહીં થાય। માટે જમીને થોડુંક ચાલવું, જમીને ક્યારેય સૂવું ન જોઈએ। બપોરે સૂવાની સખત મનાઈ છે પરંતુ જો સૂવું હોય તો 10 મિનિટ વામ પુક્ષી ડાબા પડખે સૂવાનું છે। સવારે વાતાવરણમાં થોડુંક ચાલવું અને ટહેલવું જોઈએ। સવારની વાતાવરણ અને સવારની આબોહવા એકદમ ચોખ્ખી અને શુદ્ધ હોય છે, વાતાવરણ પણ શાંત હોય છે। આવા વાતાવરણમાં આપણે મનને પ્રફુલ્લિત કરવા માટે ચાલવા નીકળી જવું જોઈએ અથવા ટહેલવા નીકળી જવું જોઈએ। કબજિયાત ન થાય તેવો ખોરાક લેવો જોઈએ। કબજિયાત ન થાય તે પ્રકારના ખોરાક જો લેશો તો પણ તમારું શરીર નિરોગી રહેશે, કારણ કે બધા રોગોનું મૂળ આખરે તો આપણું પેટ છે અને કબજિયાતથી તો અનેક રોગો થાય છે। માટે કબજિયાત બિલકુલ ન થવા દેવો જોઈએ। મગજમારી, ચિંતાઓ, કોઈ સાથે લડવું, ઝઘડવું આ બધું બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે આ બધું કરવાથી આપણે આપણા મન સાથે યુદ્ધ કરીએ છીએ અને આપણા મનને સતત ડિસ્ટર્બ પીડા કરીએ છીએ। આપણું મન ડિસ્ટર્બ હશે તો પણ આપણું શરીર ડિસ્ટર્બ થઈ જશે। માટે આપણા શરીરની આખું સંચાલન આપણા મનથી થાય છે, માટે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। મેં આપને જે આજે વાત કરી તે એસિડિટી વિશે વાત કરી છે। તમને હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બીજાને પણ લિંક આપજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। એસિડિટી સહેલાઈથી મિત્રો ઘરે જ મટી જાય છે, પરંતુ આપણે જે ખાવા પીવામાં ભૂલ કરીએ છીએ તે આપણે કરવાનું બંધ કરીએ તો ધીરે ધીરે દવાઓ વગર એસિડિટી મટી જશે। ધન્યવાદ।